હવે બીજી એક ટેકનિક જે છે એ ટેકનિકનું નામ શું છે? તો બીજી એક ટેકનિક છે એક્ઝામ્પલ ટેકનિક. આ એક્ઝામ્પલ ટેકનિકનો પણ તમે ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ ટેકનિક આ તમને ક્યાં કામ આવશે? તો આ તમને ઘણી બધી જગ્યાએ કામ આવશે. નિબંધની અંદર, ચર્ચાપત્રની અંદર, પછી જે રિપોર્ટ, ભાષણ એવું બધું હોય એ બધાની અંદર કામ આવશે. જીએસના આન્સરની અંદર પણ કામ આવશે. બધી જગ્યાએ આ ટેકનિક જે છે એ તમને કામ આવી શકશે. પણ જો નિબંધ જે ઓલો 50 માર્કવાળો હોય, મોટો નિબંધ હોય, 10 પાનાવાળો નિબંધ હોય, તો આ એક્ઝામ્પલ ટેકનિકના ઉપયોગથી તમે 1 કે 2 પાના પણ ભરી શકો છો. એક્ઝામ્પલ ટેકનિક એટલે ઉદાહરણ આપવાના. તો મોટા મોટા ઉદાહરણ આપીને મોટી મોટી આની અંદર તમે એક બીજી વસ્તુ પણ સ્ટોરી ટેકનિક, આની અંદર તમારે શું કરવાનું કે ભાઈ સ્ટોરી, વાર્તા જે છે એ લખવાની હોય, સ્ટોરી વાર્તા જે છે એ તમે લખી શકો છો. સ્ટોરી ટેકનિક વાર્તા જે છે એ તમારે લખવાની. તો આમાં તમે શું કરી શકો કે ભાઈ મોટો નિબંધ છે 10 પાનાવાળો, તો તમે 1-1, 2-2 પાનાની આખી સ્ટોરી જે છે એ લખી શકો છો, આખી વાર્તા જે છે એ લખી શકો છો. કઈ રીતે લખવાની હું તમને કહું. અથવા માની લો કે ચર્ચા પત્ર છે કે નાની કોઈ વસ્તુ છે, તો એમાં તમે નાની નાની સ્ટોરી જે છે એ લખી શકો છો. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ નાનો નિબંધ છે, 2 પાનાવાળો નિબંધ છે, તો એમાં પણ તમે નાના નાના ઉદાહરણ, નાના નાના એક્ઝામ્પલ આપી નાની નાની સ્ટોરી લખી અને આખી વસ્તુ કરી શકો છો. આપણે થોડું જે છે એ એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે અત્યારે આ તાજેતરમાં ટાટનું પેપર હતું, એની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો હતો એ કે યુવા પેઢીમાં વાંચન શોખનું જતન એની બાબતે જે છે એ વર્તમાનપત્રની અંદર ચર્ચાપત્ર લખવાનું, ચર્ચાપત્ર લખવાનું છે. તો ચર્ચાપત્રની અંદર ઇનશોર્ટ આપણને શું કીધેલું છે કે ભાઈ ટોપિક આપેલો છે યુવા પેઢીમાં વાંચન શોખનું જતન, યુવા પેઢીમાં વાંચન શોખનું જતન. ઇનશોર્ટ આપણે શું કહેવાનું છે કે વાંચનનું મહત્વ, કીવર્ડ તો હવે આમાં આપેલું છે કે યુવાનો અને વાંચન શોખ, આમાં તો ડાયરેક્ટ જ કહી દીધું છે એટલે કીવર્ડ આઈડેન્ટિફાઈ થઈ જ છે. તો યુવા પેઢીમાં વાંચન શોખ કઈ રીતે દર્શાવવાનું એ આપણે કહેવાનું છે. તો આમાં એક્ઝામ્પલ ટેકનિક ખૂબ જ સારી રીતે જે છે એ યુઝ થઈ શકશે. સ્ટોરી લખવાની, એક્ઝામ્પલ લખવાનું, નાના નાના ઉદાહરણ લખવાના. કઈ રીતે? જો હું તમને એક વાત કહું કે તમને કદાચ ખ્યાલ હોય કે ગાંધીજી જે છે ને, ગાંધીજી એ સાઉથ આફ્રિકા ડર્બનથી ક્યાંક જતા હતા. સાઉથ આફ્રિકાની અંદર એક જગ્યાએથી ક્યાંક બીજે જતા હશે, તો રાતે ટ્રેનમાં બેઠા હશે. તો ટ્રેનમાં બેઠા હશે તો એ સમયે એમને એક પુસ્તક મળી ગઈ, જ્હોન રસ્કિનની. કઈ પુસ્તક? અન ટુ ધી લાસ્ટ નામની પુસ્તક મળી ગઈ. એ પુસ્તક એમને એટલી પસંદ આવી ગઈ, એટલી પસંદ આવી ગઈ કે એક જ સિટિંગ ઉપર, એક જ ઓલાની અંદર આખી રાતમાં એમને આખે આખી પુસ્તક વાંચી. અને એ પુસ્તક એમને એટલી પસંદ આવી, એની પછી તો એમને એનું ગુજરાતી અનુવાદ પણ કર્યું, સર્વોદય. અને જે બીજી એક પુસ્તક છે ગાંધીજીની, એક સારી પુસ્તક છે, અત્યારે મને નામ યાદ નથી આવતું, તો એ પણ એની પણ એમને રચના કરી. મતલબ કે આની, અને પછી હકીકતમાં ગાંધીજીએ આ બધું ચાલુ કર્યું, સત્યાગ્રહ અને આઝાદીની જે લડતને એ બધું જે ચાલુ કર્યું. તો એમને હકીકતમાં આજે અન ટુ ધી લાસ્ટ નામની પુસ્તક વાંચી એની પછી જ બધું ચાલુ કર્યું, સત્યાગ્રહ અને બધું. તો આના આધારે આપણને ખબર પડે છે કે ભાઈ વાંચનનું મહત્વ શું છે. તો આ નાની સ્ટોરી એક પેરેગ્રાફની અંદર તમે લખી શકો છો કે વાંચનનું મહત્વ શું છે, કે એક સમયે જે છે એ આ જે સ્ટોરી જે છે આ સ્ટોરીથી તમે ઇન્ટ્રોડક્શન જે ચર્ચાપત્રની શરૂઆત પણ કરી શકો છો. આ વસ્તુ તમને નિબંધમાં પણ પૂછાઈ શકે. તો નિબંધની અંદર રીતે તમે નિબંધની શરૂઆત આવી રીતે કરી શકો છો કે ગાંધીજી એક સમયે જે છે એ ભાઈ ટ્રેનમાં જતા હતા, અન ટુ થી લાસ્ટ જ્હોન રસ્કિનની જે પુસ્તક હતી એ વાંચી અને એનું એમની ઉપર એટલું ઊંડું અસર પડી, એની એમની એની ઉપર એટલી ઊંડી અસર પડી કે એના આધારે શું થયું કે ભાઈ એમનું આખું જીવન પરિવર્તિત થઈ ગયું અને એમને અંગ્રેજો સામે લડવાની લડતની ચાલુ કરી અને એના કારણે તો કે ભાઈ આપણને આઝાદી મળી. બરાબર, ગાંધીજી સિવાય બીજાનું પણ યોગદાન હતું, પણ આપણે આપણે જે સ્ટોરીની અંદર એવી રીતે સેટ કરી શકીએ કે ભાઈ આના કારણે આપણને જે છે એ આઝાદી મળી. તો એકમાત્ર પુસ્તકના કારણે, પુસ્તકની તાકાત તમે જોવો છો, તો પહેલી એક આ સ્ટોરી લખી શકો. બીજી એક તમે કઈ સ્ટોરી લખી શકો કે ભાઈ એક સ્ટોરી તમે લખી શકો છો કે ભાઈ ધ પ્રોબ્લેમ ઓફ રૂપી. ધ પ્રોબ્લેમ ઓફ રૂપી જે છે ને એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પુસ્તક છે. તો આ જે પુસ્તક જે છે ને આ પુસ્તક ઉપર જ તો આપણી આરબીઆઈની સ્થાપના થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે ને એની પુસ્તક એની ગાંધી બાબા સાહેબ આંબેડકરે પોતાની ઇકોનોમીનું જે રિસર્ચ પેપર જે તૈયાર કરેલું હતું ને એ રિસર્ચ પેપર, શોધ નિબંધ, રિસર્ચ એસે તૈયાર કરેલો. તો એમનો ટોપિક આ હતો કે રૂપી, રૂપિયાની સમસ્યા શું છે. જે તે સમયે જે છે એ વિશ્વયુદ્ધને એવું બધું ચાલતું હતું, તો રૂપિયો નબળો પડી ગયો હતો, ભારતની ઇકોનોમી વ્યવસ્થિત ચાલતી નથી અને રૂપિયાની ઘણી બધી સમસ્યા હતી, મંદી, સપ્રેશન ને ડિપ્રેશન ને એવું બધું ચાલુ હતું. તો એવા સમયે એમને સમાધાન આપતું આ એક પુસ્તક લખ્યું. અને તમે જુઓ છો કે એ પુસ્તક ઉપરથી પ્રેરણા લઈ અને એક બેંક બનાવી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. અને આરબીઆઈ અત્યારે આખા ભારત દેશની અંદર કઈ રીતે નાણાંનું ને બધાનું સંચાલન કરે છે. અને તમે સમજી શકો છો કે આ પણ એક બીજું એક્ઝામ્પલ અને એક સ્ટોરી છે કે ભાઈ આ એક પુસ્તક જે છે એ કઈ રીતે આખા દેશને બદલી શકે છે, આખા દેશનું બધું નિર્માણ કરી શકે છે ને એ બધી વસ્તુ. બીજું પણ એક એક્ઝામ્પલ આપી શકો છો કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને જે થિયરી ઓફ રિલેટિવિટી આવી, બરાબર, સાપેક્ષતાવાદનો સિદ્ધાંત, તો એ પણ એકાદી પુસ્તકમાં જે પહોંચે તો એ પુસ્તક વાંચીને પણ ઘણું બધું જે છે એ સમજી શકાય, ઓલું પહેલું એ બધી વસ્તુ. બરાબર, તો
एक्जाम्पल टेक्निक जे छे तमने घणी काम आवशे। युवा पेढ़ीमां वांचन शोखनुं जतन तो तमे इंट्रोडक्शन आपी सको छो, आवी रीते बे त्रण उदाहरण आपी सको छो, नाना नाना बे त्रण उदाहरण दी देवाना एक एक पेरेग्राफनी अंदर। आ बे उदाहरण मैं तमने आप्या, बे उदाहरण जे छे ए एक एक पेरेग्राफनी अंदर तमे दई सको छो। अमुक वार तमे तमारी जाते तमारी खुदनी स्टोरी पण क्रिएट करी सको छो कि भाई राम नामनो व्यक्ति हतो, राजू नामनो व्यक्ति हतो, मनीष नामनो व्यक्ति हतो, एक जणो वाँचवाम जोरदार हतो, एक वाँचतो नतो तो वाँचतो तो ई आगळ वयो गयो, एवी रीते तमे तमारी जाते जे छे ए स्टोरी पण कही सको छो। एक्जाम्पल टेक्निकनी अंदर स्टोरी अने बीजी वस्तु एक तमे करी सको छो केस स्टडी। अमुक जे छे ए सफळतावाळी केस स्टडी पण जोवा मळे छे। अत्यारे घणी बधी વાર પદ્મ એવોર્ડ ને બીજા ઘણા બધા એવોર્ડ ને એવું બધું મળતા હોય છે, તો આ પણ ઘણા બધા એવોર્ડ એવા લોકોને મળતા હોય છે કે જે સમાજની અંદર કંઈક સારું એવું કામ કરતા હોય છે, તો એની કેસ સ્ટડી અથવા એનું એક્ઝામ્પલ એનું ઉદાહરણ જે છે એ પણ તમે તમારા આન્સરની અંદર, એસેની અંદર, નિબંધની અંદર, આ જે ચર્ચાપત્રની અંદર ને આ બધું જે હોય, ઓલું શું કહેવાય, પબ્લિક નોટિસ તો નહીં પણ આ સ્પીચ, ભાષણ, અહેવાલ, એ બધાની અંદર તમે જે છે એ આ કેસ સ્ટડી, આ ઉદાહરણ પણ ટાંકી શકો છો। જેમ કે આપણે એ વાત કરીએ કે વોટરશેડ મેનેજમેન્ટ નામનો એક ટોપિક છે, વોટરશેડ મેનેજમેન્ટ, તો વોટરશેડ મેનેજમેન્ટની અંદર મહારાષ્ટ્રનું એક ગામ છે રાલેગામ સિદ્ધિ, રાલેગામ સિદ્ધિ નામનું એક ગામ છે, એણે ઘણી બધી સારી એવી પ્રવૃત્તિ કરેલી છે, અને એના અંતર્ગત આ રાલેગામ સિદ્ધિ નામનું ગામ હતું ને એ પહેલાં વોટર સ્કાર સિટી, પાણીની ખૂબ બધી અછત ધરાવતું હતું, પરંતુ વોટરશેડ મેનેજમેન્ટનો ખૂબ જ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કર્યું, અને અત્યારે હવે આ વોટર સ્કાર સિટીમાંથી વોટર સરપ્લસની અંદર આવી ગયું છે। તો આવી કેસ સ્ટડી, આવું બે ત્રણ લાઇનની અંદર આવો નાનો પેરેગ્રાફ, આવું ઉદાહરણ તમે આપી અને સ્ટોરી ટેકનિક અને એક્ઝામ્પલ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો। આવી નાની નાની વસ્તુ જે છે એનો તમે ઉપયોગ કરી શકો છો, નિબંધની અંદર, પછી ચર્ચાપત્રની અંદર, બધી જગ્યાએ આનો ઉપયોગ કરી શકો છો। આ જે આ મેં તમને યુવા પેઢીવાળામાં બે ઉદાહરણ આપ્યા, બીજું એક ઉદાહરણ આપો કે એકવાર ક્વેશ્ચન પૂછાયેલો હતો કે જે આ મોડર્ન ટૂલ્સ ઇન એજ્યુકેશન, એજ્યુકેશનની અંદર મોડર્ન ટૂલ્સનો જે છે એ કઈ રીતે ઉપયોગ થઈ શકે, તો અથવા તો અહીંયા હું તમને એક વાત કહેવા માંગીશ, મેટાનું કદાચ તમે નામ સાંભળેલું હોય, તો મેટા જે છે એ ફેસબુકનું નવું નામ છે, પણ મેટા એક ખરેખર બહુ ખતરનાક લેવલની ટેકનોલોજી છે। મેટાની અંદર વીઆરનો ઉપયોગ કરી અને રિયલ લાઈફ એક્સપિરિયન્સ કરવામાં આવે, રિયલ લાઈફ એક્સપિરિયન્સ, વીઆરનો મતલબ વર્ચ્યુઅલ રિયાલિટી, આપણા મગજની અંદર બધું, આ મગજ શું, આંખોની એની અંદર પહેરવામાં આવે ને, કાનની અંદર હેડફોન ને એવું બધું પહેરવામાં આવે, એક રીતની વર્ચ્યુઅલ રિયાલિટી ક્રિએટ કરવામાં આવે, 3D 4D 5D ને એવું બધું કરવામાં આવે, રિયલ લાઈફ એક્સપિરિયન્સ કરવામાં આવે। આ એક પ્રકારની એવી ટેકનોલોજી છે કે જેમાં તમને એવી એવી અનુભૂતિ કરવામાં આવે છે બધી વસ્તુ લાઈવ થઈ રહી છે। તો આવો ક્વેશ્ચન પૂછાયેલો હોય તો આની અંદર તમે એક એક્ઝામ્પલ લખી શકો છો। થોડા સમય પહેલાં કેરળના એક દંપતી હતા, કેરળની એક લેડીઝ હતી ને, તો એ લેડીઝ જે છે એના લગ્ન થતા હતા, તો એ લગ્નની અંદર જે છે એના પિતાએ આ વર્ચ્યુઅલી હાજરી આપી, વર્ચ્યુઅલી એના પિતાએ હાજરી આપી, કોના માધ્યમથી, આ મેટા ટેકનોલોજીના મદદ, મેટા VR વર્ચ્યુઅલ રિયાલિટી અને આ જે રિયલ લાઈફ એક્સપિરિયન્સ, એના માધ્યમથી એના પિતાએ વર્ચ્યુઅલી હાજરી આપી અને એના પિતાએ એ જે લેડીઝ હતી એનું કન્યાદાન કર્યું, આવી એક સ્ટોરી તમે લખી શકો છો। હવે સત્ય હકીકત એ હતી કે એના પિતા જે રહ્યા ને એ તો કોરોનામાં મરી ગયા હતા, તો કોરોનામાં મરી ગયા હતા તો પછી કઈ રીતે હાજરી આપી, તો એ હાજરી આપી શક્યા કારણ કે મેટા એટલી ખતરનાક ટેકનોલોજી છે। મેટાએ શું કરેલું હતું, મેટા અંતર્ગત શું આવે અત્યારે થોડી ઘણી વાત કરી દઉં, તો મેટા અંતર્ગત શું આવે કે ભાઈ આખું એક ડિજિટલ અવતાર ક્રિએટ કરેલું હોય, આખે આખું આપણે આજે પબજી ને બધું રમવી તો એમાં શું હોય, ગેમ ને એવું બધું રમીએ તો ગેમની અંદર એક પ્રકારનું ઇન્ટરફેસ તૈયાર કરેલું હોય, તો એક રીતનું જે છે એની એકની એક અલગ જ દુનિયા તૈયાર કરેલી હોય, એ દુનિયાની અંદર બધાનો પોતપોતાનો ડિજિટલ અવતાર હોય અને આપણને એક હાથમાં પણ હાથ હલાવવાનું નહીં, બધાનું એક કાગળ એક રીતે માઉસ જેવું કે પોઈન્ટ જેવું આવે કે જેમાં આપણે હાલી એક મિનિટ, ચાલી એક મિનિટ, બધું ખાઈ એક મિનિટ, એવી બધી વસ્તુ એની અંદર આવે બરાબર, તો એક ઇન્ટરફેસ તૈયાર કરેલું હોય કે જેમાં આપણી ઓરિજિનલ દુનિયા જેવું જ લાગતું હોય, પણ એ હોય કેવી, વર્ચ્યુઅલ દુનિયા, આપણે ઓલું જે આંખમાં કાનમાં ભરાવ્યા છે VR ડિવાઇસ, પછી આપણે એ દુનિયાની અંદર ઘૂસી જાવી, એ દુનિયાની અંદર પહોંચી જાવી, અહીંયા આપણો એક અવતાર હોય, તો આમને શું કર્યું હતું ભાઈ, એના પિતાનો એક ડિજિટલ અવતાર બનાવી દીધો હતો, એ ડિજિટલ અવતાર એની અંદર પહોંચી ગયો અને એણે આવી અને એ લગ્નની અંદર જે છે એને શું કહેવાય, કન્યાદાન એ બધું આપ્યું। તો આ મેટા બહુ ખતરનાક લેવલની ટેકનોલોજી છે કે એ રિયલ લાઈફ એક્સપિરિયન્સ આપણને કરાવી શકે। એજ્યુકેશનમાં એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે, તો એજ્યુકેશનની અંદર એવી રીતે પણ ઉપયોગ થઈ શકે કે ભાઈ કોઈ બાળક જે છે એને ગ્રેવિટેશન ફોર્સ જે છે એની અનુભૂતિ કરાવી છે, તો એ આના આધારે થઈ શકે। ન્યૂટન જે છે એ સફરજનના ઝાડની નીચે બેઠો છે, સફરજન પડે છે, એ બધું લાઈવમાં એને બતાવી શકાય, એ બધાની એને અનુભૂતિ કરાવી શકાય, કેમ, રિયલ લાઈફ એક્સપિરિયન્સ કરાવી શકાય એને। ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ શોપિંગ મોલની અંદર ગયો છે, મોલની અંદર કોઈ વસ્તુ એને બતાવી છે, કેનેડા છે કે અમેરિકા છે કોઈ પણ જગ્યાએ છે અને ઇન્ડિયામાં બતાવી છે, તો આ મેટા રિયલ લાઈફ એક્સપિરિયન્સના માધ્યમથી એ વસ્તુ અહીંયા બેઠા બેઠા જે છે એ બતાવી શકે છે, VRના માધ્યમથી, રિયલ લાઈફ એક્સપિરિયન્સના માધ્યમથી। ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ બિલ્ડર છે, કોઈ આર્કિટેક્ચર છે, કોઈ સાઇટ બનાવવાની છે, બિલ્ડિંગ, મોટી મોટી બિલ્ડિંગ બનાવવાની છે, તો બિલ્ડિંગ બન્યા પછી કેવી લાગશે એ અત્યારથી ત્યાં બેઠા બેઠા જે છે એ VRના માધ્યમથી કહી શકાશે। ઇન શોર્ટ આપણે ભાઈ આ એક્ઝામ્પલ ટેકનિકની વાત કરીએ છીએ તો એમાં આવી સ્ટોરી ને આવી બધી વાતો જે છે એ તમે કરી શકો છો, નાના નાના એક્ઝામ્પલ, નાની નાની સ્ટોરી જે છે એ લખી અને તમે તમારા આન્સરને એનરિચ કરી શકો છો।